जैसे कृष्ण बाळकों हवे आपणे गणितमां प्रकरण 13 ની અંદર પાના નંબર 180 પર તમને પાસાની રમત આપેલી છે એની અંદર તમે જોશો તો પાસામાં તમને પાસો જોયેલો છે કે એમાં 1 2 3 4 5 6 એવી રીતે ટપકા દોરેલા હોય છે તો રૂબિયા નામની જો છોકરી છે એ પોતાના પાસા 30 વખત ફેંકે છે તો એની અંદર અલગ અલગ આપણને સંખ્યા જોવા મળે છે હવે બાળકો એની અંદર તમને એવું કીધું છે કે જેમ જેમ પાસા ફેંકાય એક અંક મળે તો એક લીટું કરવાનું બે અંક મળે તો બે લીટા કરવાના ત્રણ અંક મળે તો ત્રણ લીટા કરવાના એને આપણે બાળકો ટેલી માર્ક કહીશું શું કહીશું ટેલી માર્ક હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પાસાની સપાટીઓ દોરેલી છે અહીંયા પાસા ટીકલી સપાટીમાં એક આવે છે પછી બે આવે છે ત્રણ આવે છે ચાર આવે છે પાંચ આવે છે અને છ છે બરોબર આ પાસાની સપાટી છે હવે એક ચીસ છે એક વખત જે ટપકું છે એ ત્રણ વાર આવે છે કેટલી વાર આવે છે ત્રણ વાર એટલે આપણે કેટલા લીટા કર્યા ત્રણ હવે બે બે ટપકા છે એ આઠ વખત આવે છે પાસો એટલે આપણે આઠ કર્યા હવે આઠ આપણે કેવી રીતે કરીશું બાળકો પહેલા આપણે ચાર લીટા કરીશું અને પાંચમો લીટું આવું કરીશું એટલે પાંચ એમ ગણાઈ જશે પછી છ સાત અને આઠ હવે ત્રણ ટપકા વાળો પાસો છે એ પાંચ વખત આવે છે એટલે પાંચ ચાર ચાર ટપકા વાળો પાસો છે ચાર વખત આવે છે એટલે ચાર અને પાંચ ટપકા વાળો પાસો ફરીથી ચાર વખત આવે છે એટલે ચાર અને છ ટપકા વાળો પાસો છે એ કેટલી વાર આવે છે બાળકો સાત વાર એટલે અહીંયા આપણે લખ્યા સાત તો હવે અહીંયા એના ઉપરથી આપણો પ્રશ્ન જવાબ છે કે પાસાની કઈ સપાટી સૌથી વધુ વખત આવી તો તમને ખબર હોવી જોઈએ કે જે આઠ વખત આવી હોય એટલે કે બે ટપકા વાળા જે પાસો છે એ વધુ વખત આવ્યો છે પછી શું કીધું છે કેટલી વાર છ સપાટી પર આવી છે એટલે કે છ ટપકા આવે છે તો તમને ખબર છે કે સાત વાર છ ટપકા આવ્યા છે હવે શું કીધું છે પાસાની આ ટપકા ચાર ટપકા છે એ સપાટી કઈ સપાટી કરતા વધારે વખત આવી છે તો તમે જુઓ તો પાસાની આપણને ચાર વખત જે સપાટી છે ચાર વખત છે તો ચાર વખત કરતા ત્રણ એ ઓછા કહેવાય એટલે એક નંબરના ટપકાની સપાટી વધુ વખત આવી છે હવે બાળકો અહીંયા આગળ આપણે ટેલી માર્ક દોરેલા છે એની ઉપરથી તમારે સંખ્યા લખવાની રહેશે તો તમારે કઈ રીતે કરવાનું હોય હું તમને શીખવાડું છું જુઓ એક બે ત્રણ ચાર પછી પાંચ છ સાત આઠ એટલે અહીંયા સંખ્યા આવી આઠ હવે તમે જો દોરવાનું કે તો આપણે અહીંયા આઠ લખેલા હોય અને દોરવાનું કે તો પણ તમને દોરતા આવડી જાય એક બે ત્રણ અને ચાર અને પાંચમો હોય એ આડો કરવાનો પછી છ સાત અને આઠ હવે આ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો અહીંયા આગળ આવ્યા બાર હવે આ પાંચ હવે તમને ખબર પડે કે ત્યાં પાંચ છે તો પાંચ ને પાંચ દસ દસ ને પાંચ પંદર પંદર સોળ સત્તર અઢાર તો અહીંયા આગળ આવ્યા અઢાર પાંચ દસ પંદર પાંચ વીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તો અહીંયા આગળ આવ્યા ચોવીસ હવે એવી રીતે નીચે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ તો આવી રીતે તમે ટેલિગ્રામ ની સંખ્યા લખી શકો છો અને દોરી પણ શકો છો હવે નવો આપણે નવા પ્રયોગમાં શીખીશું જય શ્રી કૃષ્ણ